હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મકરપુરા એસઆરપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એસપીએલ પ્રીમિયર લીગ 2023 નું આયોજન કરવામાં આવ્યું, જેમાં સિનિયર સિટીઝન માટે ખાસ કરીને ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે ગુજરાતના અલગ અલગ શહેર જેવા કે રાજકોટ, અમદાવાદ અને બરોડાથી સિટીઝનની ટીમ આવી પહોંચી હતી. અને નાના હોય ત્યારે તો ઘણા લોકોને ક્રિકેટ પ્રત્યેનો શોખ હોય છે, પરંતુ ખાસ કરીને સિનિયર સિટીઝન માટે મકરપુરાના એસઆરપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મને તો બહુ ગૌરવ થાય છે, પણ લાયન્સ ક્લબને બી એક અનુભૂતિ થાય છે કે ના, ક્રિકેટ ટુર્નામેન્ટ સિનિયર સિટીઝન ના હોય તો નહીં કરવાની, સિનિયર સિટીઝન હશે તો જ. બધાને આવકાર કરીએ છીએ, ધન્યવાદ. બહુ અગત્યની વાત કાલે જ મેં આ મેડમને કીધું હતું કે તમારે ડિસિપ્લિન જોવી હોય તો અમારી જોજો. તરીકે ફિટનેસ ઉપર સિનિયર સિટીઝન માટે આવો સારો પ્રોગ્રામ લાયન્સ કરે, દરેક પોતાના ઢીચણની ક્ષમતા અહીંયા ગ્રાઉન્ડ પર દોડીને બતાવી. અમારા એક બે પ્લેયર 70 વર્ષના ભાઈએ તો ડાઈ મારીને બોલ રોક્યો, એટલે એમની ઇલાસ્ટિસિટી બતાવવા. નેક્સ્ટ ટાઈમ તો પ્રમુખ બનવાના છે, એટલે ભાઈ કન્ટિન્યુઅસ રહે એવી અમારી ઈચ્છા. થેન્ક યુ. બીજો મેં સિનિયર સિટીઝનમાં નો ડાઉટ હું રનિંગ, સાયકલિંગ, સ્વિમિંગ, હાઇથલોન, ટગ ઓફ. આ ટુર્નામેન્ટ નોકઆઉટના બદલે અમારી રિક્વેસ્ટ, એટલે કે ઓલ ઇન્ડિયા સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે ગ્રાઉન્ડમાં અંદર એન્ટ્રી થતાં જેવું લાગ્યું કે ભાઈ બહુ સુપર ગ્રાઉન્ડ છે. એટલે મને એવું લાગે છે કે ગ્રાઉન્ડથી લઈને સ્ટેજ સુધીની તમામ વ્યવસ્થાઓ. વડોદરા શહેર માટે આ ગૌરવની વાત છે કે લાયન્સ ક્લબ આ ચોથી ટુર્નામેન્ટ યોજી રહ્યું છે અને એમાં સિનિયર સિટીઝનો ક્રિકેટ રમી અને સાબિત કરી રહ્યા છે કે સિનિયર સિટીઝનો પણ કમ નથી અને તે સારામાં સારું રમત પ્રદર્શન અને કરી શકે છે, અને લાયન્સ ક્લબ એના માટે પણ ગૌરવ અનુભવે છે. થેન્ક યુ. ખાસ કરીને સિનિયર સિટીઝન માટે આ ડે રાખવામાં આવ્યું છે ક્રિકેટ માટે. આજે હું બહુ સૌભાગ્યશાળી છું, કારણ કે યુથની જનરલ ટીમ્સને તો ક્રિકેટ આપણે ઘણી વખત રમાડતા હોય, પણ અમારા સિનિયર સિટીઝન્સ જે છે એ અમારા સિનિયર સર્સ ને સિનિયર મેમ્બર્સ છે, જેમનું અમને સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભારી છું ને એમનું, વિથ ડ્યુ રિસ્પેક્ટ, એમનું એટલું રિસ્પેક્ટ છે અમને. અને ખાસ એ આજે આટલા દૂરથી આવ્યા છે, અમારી ટીમ્સ મુંબઈથી આવી છે, રાજકોટથી આવી છે, અમદાવાદથી આવેલા છે, બરોડામાં પણ ઘણા છે, અને અમારા આખા ટુર્નામેન્ટમાં, આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર આખી જે સેટઅપ ટીમ્સને પ્લોટને ટાઈમ સ્લોટ બધા એડજસ્ટ કરીને આપ્યા છે, એ અમારા સિનિયર સિટીઝન્સ ટીમ્સે અમને આપેલા છે, જેથી અમે ખૂબ લકી મહેસૂસ કરીએ છીએ. અમે નાના હોઈએ એટલે ઘણી બધી વસ્તુ કરતા હોય, પણ કમિંગ એટ ધી એજ ઓફ સમ નંબર, જ્યારે એ લોકો એટલા એક્ટિવ છે અને આજનું જે ગ્રાઉન્ડનું અમે વાઇબ્સ જોઈ રહ્યા છીએ, જે એન્થુસિયાસમ જોઈ રહ્યા છીએ, એ એટલું હાઈ લેવલનું છે કે કદાચ એ અનુભવ તમે અમારા વાક્યથી જોઈ રહ્યા છો કે એમના દરેકના ઉત્સાહથી અમે જોઈ રહ્યા છીએ. અને આ એસપીએલ પ્રીમિયર લીગ 2023ની અમારી સૌથી મહત્ત્વપૂર્ણ લીગ આજે અમને અનુભવ થઈ રહ્યો છે કે સિનિયર સિટીઝન મેમ્બર્સથી છે. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ.